પરંતુ આ વખતે અમદાવાદની તસવીર અલગ છે આ વખતે રાત્રિ કરફ્યુ અને પોલીસની કડક વોચના કારણે મોટા ભાગના રસિકો પોતાના ઘરમાં જ દારૂની મજા માણવા માંગે છે આ માટે બુટલેગર પણ હોમ ડિલિવરી આપે છે અને તેના માટે ગ્રાહક બસો રૂપિયા સુધી વધારે રકમ પણ ચૂકવે છે આ વખતે બુટલેગરોએ તકનો લાભ ઉઠાવવા માટે દરેક રાજ્યની શરાબની બ્રાન્ડ વેચવાની શરૂ કરી દીધી છે અને ભાવમાં પણ પચીસ ટકાનો વધારો કર્યો છે ગુરુવારે પીસીબીએ એલિસબ્રિજ વિસ્તારમાં રીતસરનો સસ્તો દારૂ મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરીને વેચવાનું કૌભાંડ ઝડપ્યું છે આ માત્ર કૌભાંડ જ નહીં પરંતુ રીતસરનું કારખાનું કહી શકાય તેવી વ્યવસ્થા હતી આ લોકોએ એકત્રીસમી ડિસેમ્બરના સેલિબ્રેશન માટે પરમિટ વગર દારૂ ખરીદતા લોકોને સસ્તો દારૂ મોંઘો હોવાનું કહીને વેચવા માટેનું આયોજન કર્યું હતું એવો એક અન્ય કિસ્સો સોલા વિસ્તારમાં પણ બન્યો છે સોલા પોલીસે દારૂ સાથે પકડેલા બે યુવકો પણ ડિસેમ્બરમાં દારૂ વેચવા માટે સસ્તા અને હલકી ગુણવત્તાનો દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરી વેચવામાં આવે છે આંબાવાડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ પાસે આવેલા કમલા એપાર્ટમેન્ટમાં હિતેન્દ્ર ઉર્ફે બંટી મહેન્દ્રભાઈ જૈન અને જીતેન્દ્ર ઉર્ફે ટીનો મહેન્દ્રભાઈ જૈન નકલી વિદેશી દારૂ બનાવે છે તેવી બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડ્યો હતો એલિસ બ્રિજ વિસ્તારમાં આવી રીતે દારૂ બનાવવામાં આવતું અને વેચાતું હોવા અંગે એલિસ બ્રિજ પોલીસ અને પીઆઈ એસ કે પલ્લાચાર્ય ઊંઘતા ઝડપાયા હતા અમદાવાદમાં દારૂની બોટલ આઠસો રૂપિયાની હોય છે જે બારસો રૂપિયામાં ડિલિવરી ચાર્જ અલગ સ્કોચની દરેક બ્રાન્ડ સાતસો એમએલ પિસ્તાલીસો અને તેથી વધુ વોડકાની ડિમાન્ડ મહિલાઓમાં વધુ હોવાથી બુટલેગર ડબલ કિંમત વસૂલી રહ્યા છે દારૂની દરેક બ્રાન્ડમાં પચીસ ટકા કિંમતમાં વધારો કર્યો છે